ઓકે વાયરસ હા ચાલું ને વાયરસ વાયરસ આપણે જોયું એ ઘણા નુકસાનકારક છે આપણા રોજિંદા જીવનની અંદર દિનેદિને ઘણા બધા રોગો વાયરસથી થાય છે ક્યાં ક્યાં રોગો થાય છે શરદી થાય છે આપણે જે બધાને હેરાન કરે છે ઓરી અછબડા કમળો પોલિયો આંખોના રોગો ચિકનગુનિયા સ્વાઇન ફ્લૂ એ ડેન્ગ્યુ કે હડપા જેવા રોગો વાયરસથી થાય છે આમ વાયરસ માનવ જાતનો મોટો મોટામાં મોટો શત્રુ છે તમાકુ નામના છોડમાં રહેલા ટોબેકો મોઝેઇક વાયરસ જેને પીવીએમ કહેવામાં આવે છે એનાથી કેન્સર થાય છે સિત્તેરમાં રસીકરણ કાર્યક્રમના પરિણામે આજે દુનિયામાંથી 70 જેવો ભયંકર રોગ નાબૂદ થઈ ગયો પોલિયો અભિયાન દેશમાંથી પોલિયો નાબૂદ કરવા માટે ચલાવવામાં આવે છે એ કોઈ પોલિયો જેવું નથી વાયરસ અને બેક્ટેરિયામાંથી થતા રોગોને અટકાવવા માટે રસી તૈયાર કરવામાં આવે છે આ રસી શું છે રસી એ ખરેખર તો નિષ્ક્રિય કરી નાખેલ સૂક્ષ્મજીવોનો થોડો જથ્થો છે એ આપણા શરીરમાં રસી સ્વરૂપે દાખલ કરવામાં આવે પછી આથી રુધિરમાં રહેલા શ્વેતકણો કે જે આપણે ડિફેન્સ સંભાળે છે એ શ્વેતકણો સૂક્ષ્મજીવો સામે રક્ષણ મેળવવા માટે શક્તિ કેળવે છે અને ભવિષ્યમાં ક્યારે પણ આ સૂક્ષ્મજીવોનો હુમલો થાય ત્યારે શરીર તેની સામે રક્ષણ મેળવી શકે છે આ રીતે અલગ અલગ રોગોની સામે રક્ષણ મેળવવા અલગ અલગ રસીઓ બનાવી શકાય છે બનાવવામાં આવે છે હવે છેલ્લો પ્રકાર આવ્યો લીલ ચોમાસામાં દિવાલો ઉપર ખડકો ઉપર ખેતર તળાવ સરોવર ખાબોચિયા વગેરેમાં લીલ નામની વનસ્પતિ જોવા મળે છે લીલ જોવા મળે છે તે ગરમ પાણીમાં જરામાં ગંદા પાણીમાં કે ઝાડની ડાળી ઉપર જોવા મળે છે લીલ ઘણા પ્રકારની હોય છે લાલ અથવા તો ભૂરા રંગની પણ હોય છે લીલ એકકોષી અથવા તો સરળ બહુકોષી છે તેના કોષમાં ક્લોરોફિલ નામના રંજક દ્રવ્યો હોવાથી તે પોતાનો ખોરાક જાતે બનાવે છે કઈ રીતે ક્લોરોફિલ સૂર્યપ્રકાશની મદદથી કાર્બન ડાયોક્સાઇડનો સંશ્લેષણ કરી ખોરાક પોતાનો ખોરાક બનાવે છે અને ઓક્સિજન બહાર કાઢે છે આથી લીલ સ્વયંપોષી કહેવામાં આવે છે સ્વયંપોષી શું પોતાનો ખોરાક જાતે બનાવે ઘણી જગ્યાએ લીલને શેવાળ પણ કહેવામાં આવે છે આપણે ગામડાની અંદર નદીઓમાં શેવાળ જોઈએ છે જે કાંકરાઓ જોઈએ છે એ આ લીલ નામની વનસ્પતિ એકકોષી લીલ સરળ બહુકોષી લીલ છે ફાયદા શું છે ઘણા દેશોમાં લીલ ખોરાક તરીકે ઉપયોગ થાય છે ફિલ્ટર બનાવવા માટે અને ખાસ પ્રકારના કાચ તેમજ ચિનાઈ માટી બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે જેલેટિયમ નામની લીલમાંથી થીજવાના દ્રવ્ય તરીકે ઉપયોગી એવા પદાર્થો બનાવવામાં આવે છે થીજવા એટલે શું પાણીને આપણે થીજવી દઈએ તો એમ ખૂબ જ ઠંડુ કરીએ તો ધીમે ધીમે થીજવી જાય અને ઘન બની જાય છે એને થીજવાની ક્રિયા કહેવામાં આવે છે દ્રવ્ય પ્રવાહીમાંથી ઘન બનવાની હવે નુકસાન શું છે કોનું લીલનું લીલ નામની સૂક્ષ્મ જીવ લીલ જળાશયને છીછરા બનાવી મૂકે છે કારણ કે લીલ જળાશયમાં બને છે ને એટલે બધા તાતણાને બહુ કોષી બને છે કે અને પાણીને ઉપર તરે છે તળિયે પણ રહે છે જેથી કરીને જળાશય છીછરા બનાવી દે છે એટલે કે વધારે પાણી સમાઈ નથી કારણે ગંદુ થાય લીલને કારણે જળાશયના પાણી પીવા લાયક રહેતા નથી લીલને કારણે સપાટી લપટણી બને છે અને અકસ્માતનો ભય વધે છે તમારી શાળાના મેદાનમાં પાણીની ટાંકીની આજુબાજુ જોવા મળતી લીલનું અવલોકન કરો હવે આ બધા રોગોને જન્મથી જ બચવા માટે આપણા ડોક્ટરોએ પોતાના અનુભવેથી શોધી કાઢ્યું કે નીચેના પ્રમાણે જો આપણે ડોઝ આપીએ નાના બાળકને તો વાયરસથી માઇક્રોબથી થતા એટલે કે જે સૂક્ષ્મજીવોથી જીવાણુથી થતા રોગોથી બચી શકાય છે કયા કયા રોગોથી બચી શકાય એક ક્ષય બીસીજી એટલે ક્ષય એનાથી બચી શકાય એને ડોઝ રસી કેવા મુકાય જન્મથી એક મહિના દરમિયાન એને રસી મૂકી દઈએ તો આપણા બાળકના શરીરમાં એવી શક્તિ
પણ થાય એના શ્વેતકળામાં જે બીસીજીના અણુઓ જો જીવાણુ જો અંદર દાખલ થાય તો એની સામે લડે અને એમને મારી નાખે. ત્રિકોણી રસી જેને ડીપીટી કહેવામાં આવે છે એના ત્રણ ડોઝ છે. પહેલો ડોઝ જન્મ પછીના દોઢ મહિનાની અંદર આપવાનો, દોઢ મહિને આપવાનો. બીજો ડોઝ બીજો એક મહિનો એટલે કે અઢી મહિને આપવાનો અને ત્રીજો ડોઝ બીજો એક મહિનો એટલે કે સાડા ત્રણ મહિને આપવાનો. જો આઠ ડોઝ એમ લઈએ તો ડીપીટી નો ભવિષ્યમાં મોટું થાય ત્યારે ત્યાર પછીથી મોટું થાય કે ત્યારે પણ ડીપીટી ત્રિગુણી ડીપીટીના રોગ ડીપીટી ત્રણ રોગો છે એ થાય નહીં. પોલિયો પોલિયો માટે પણ પાંચ ડોઝ હોય છે. એક તો જન્મ સમયે જ આપવાનો, બીજો દોઢ મહિને આપવાનો, ત્રીજો ત્યાર પછીનો એક મહિનો એટલે કે અઢી મહિને આપવાનો, ચોથો સાડા ચાર મહિને આપવાનો અને પાંચમો સાડા ચાર મહિને આપવાનો. ઓરી ઓરીને પણ રસી હોય છે અને નવ મહિનાની ઉંમર થાય ત્યારે આપવાની. ઓરી જર્મન ઓરી અને ગાલપોચળિયા તમે બધાને અનુભવ હશે. ગાલપોચળિયા નતો તો ઘણા જગ્યાએ ઘણાને ગાલપોચળિયા થતા હોય છે. એ પંદર મહિનાની ઉંમરે જો એની રસી મૂકીએ તો ભવિષ્યમાં એને ક્યારે ઓરી થાય નહીં. ઓકે, તમારો અવાજ પાછો કપાઈ ગયો છે થોડો, મારો સંભળાઈ છે? હલો, મારો અવાજ સંભળાય છે?